સેમિનારનો લાભ લીધો હતો દક્ષિણ ગુજરાતના જાણીતા ડોક્ટર એવા દિનેશ વૈદ્ય અને નરેન્દ્ર પરમારના માર્ગદર્શન હેઠળ અનેક આરોગ્યલક્ષી માહિતી અપાઈ હતી સિનિયર સિટીઝનના આ આયોજિત કાર્યક્રમમાં એગ્રીકલ્ચર કોલેજના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં યોજાયો હતો જેનું સંચાલન કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડોક્ટર સી કે ટિમ્બડિયાના હસ્તે થયું હતું આજે જે વિજલપુર સિનિયર સિટીઝન ક્લબનો જે પ્રોગ્રામ હતો ગુજરાત કૃષિ યુનિવર્સિટીમાં જે સ્વાસ્થ્ય શિબિર હતી કે ઘૂંટણના દર્દીઓને ઘૂંટણના રોગો અને ઘૂંટણના ઓપરેશનો કે ની રિપ્લેસમેન્ટ કે ઘૂંટણના સાંધા બદલવાના જે ઓપરેશનો છે એના વિશેની જે માહિતી પ્રદાન અને ડૉક્ટર દિનેશ વૈદ્યનું સર્પદંશ અને પેરાલિસિસ માટેની જે શિબિર હતી એ સૌથી સારી રીતે સક્ષમ રીતે પૂર્ણ થયેલી છે અને સૌથી વધારે દર્દીઓ અને ઉપસ્થિત મહેમાનોની હાજરીમાં એ બધાને એમના સવાલો અને મૂંઝવતા એમના વિશે પ્રવર્તી ગેરમાન્યતાઓ એ સિનિયર સિટીઝન ટ્રસ્ટ વિજલપુરના સહયોગથી આજે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે સ્વાસ્થ્ય જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આયોજનમાં ખાસ કરીને વિજલપુર વિસ્તારના જે સિનિયર સિટીઝન છે તેઓને પોતાના આરોગ્યની બાબતે યોગ્ય માર્ગદર્શન મળી રહે એના માટે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત વિસ્તારમાં જે નામચીન એટલે કે ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે એવા ડૉક્ટર દિનેશભાઈ વૈદ કે જેઓ સર્પદંશ અને લકવા ગ્રસ્ત જે દર્દીઓ છે એની સારવારમાં ખૂબ સફળ થયેલા છે તેઓને આજે આમંત્રિત કરી અને તેઓનું સન્માન કરવાનું જ્યારે આયોજન થયું છે ત્યારે તેઓ પણ આ દિશામાં ખૂબ સરસ માર્ગદર્શન આપવાના છે અને બીજા ડૉક્ટર નરેન્દ્રસિંહ પરમાર કે જેઓ ઓર્થોપેડિશિયન એટલે કે ઘૂંટણ અને હાડકાના રોગો વિશે આજે માર્ગદર્શન આપનાર છે અને નવસારી અને શહેર અને આજુબાજુના ખાસ કરીને સિનિયર સિટીઝન જે લોકો છે તેઓને એમના આરોગ્યમાં મોટી વય પછી જે કાંઈ આ આને લગતા પ્રશ્નો ઊભા થાય તેઓ માટે ખાસ એક આ સ્વાસ્થ્ય શિબિરનું આયોજન થયું છે આ શિબિરમાં આશરે સવાસોથી દોઢસો સિનિયર સિટીઝન અને દંપતીમાં પણ આ લોકો ભાગ લઈ રહ્યા છે ત્યારે આ કાર્યક્રમમાં આ બંને મહાનુભાવો એટલે કે ડૉક્ટર દિનેશ વૈદ અને ડૉક્ટર નરેન્દ્રસિંહ પરમારનું સિનિયર સિટીઝન ટ્રસ્ટના કારોબારી સભ્યો દ્વારા સન્માન પણ આજે થયું છે and news no sorry